આ વખતે ઉનાળાનો આ આકરો તાપ ગોહિલવાડ માટે અસહ્ય બની રહ્યો છે. માનવી તો ગરમી સામે એન કેન પ્રકારે રક્ષણ મેળવી લે છે, પરંતુ અબોલ પક્ષીઓની હાલત દયનીય બની છે. ત્યારે માળનાથ ગ્રુપ દ્વારા ઉનાળાના આકરા તાપમાં પક્ષીઓની માવજત કરવામાં આવી રહી છે, તેમજ ખાસ ઘરે ઘરે પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ વખતેનો ઉનાળો આકરો લાગ્યો છે, કારણ કે તાપમાન 40 ડિગ્રીથી 44 ડિગ્રીની વચ્ચે જ રહ્યું છે અને જેની ખરાબ અસર માનવ જીવન પર પણ પડી છે. લોકો તો ગરમી સામે એનકેન પ્રકારે રક્ષણ મેળવી લેતા હોય છે. બહાર જવા આવવા માટે એસીવાળી કાર, બાઇક પર મોઢે રૂમાલ અને ટોપી પહેરીને રક્ષણ મેળવી લે છે, પરંતુ આંખો જોતા જ જેની સામે જોઈએ, જેની પર નજર નાખીએ અને ત્યાં આપણે અટકી જાય તેવી પક્ષીની વાત કરીએ તો રૂડા રૂપાળા પક્ષીઓની આ ઉનાળામાં ભારે દુર્દશા થઈ છે. જંગલો અને કાચા મકાનોનું પ્રમાણ ઘટતા પક્ષીઓના રહેઠાણ હવે પાકા મકાનોમાં બાંધેલા માળામાં કે અગાસીના છજા પર રહી ગયા છે, તેમજ ખેતરોમાં કપાસ અને મગફળીના વાવેતર વધ્યા અને તેના કારણે તેને ચણ પણ સરળતાથી નથી મળી રહી. ત્યારે આવા પક્ષીઓની વાહરે અનેક પક્ષીપ્રેમીઓ કાર્ય કરી રહ્યા છે, જેમાં ભાવનગર ખાતે માળનાથ ગ્રુપ દ્વારા પક્ષીઓને ચણ અને પાણી મળી રહે તે માટે માટીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે, જેમાં ખાસ શહીદ સૈનિકોને યાદ કરી બાળકોને સૈનિકોના પહેરવેશમાં સજ્જ કરી તેમના હાથે લોકોને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. માળનાથ ગ્રુપ દ્વારા 3600 જેટલા માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે. આકરા ઉનાળામાં પક્ષીઓના બચ્ચાઓ પણ ગરમીના કારણે માળામાંથી બહાર આવતા સમયે નીચે પટકાય છે અને જેની સારવાર પણ આ ગ્રુપ તથા અન્ય પક્ષી પ્રેમીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આમ માનવીએ જાતે જ આવા પક્ષીઓના રક્ષણ કરી તેનું જીવન બચાવે તે જરૂરી છે. કે અત્યારે કાળઝાળ ગરમીની અંદર આખા ભાવનગર જિલ્લાની અંદર કઈક સંસ્થાઓ આગળ આવી છે એમાં વિતરણમાં, અને બીજું કે વિતરણ સિવાય આખા ગુજરાતની અંદર કઈ કઈક સંસ્થાઓ આવી છે, ને ખરેખર અત્યારે વિતરણ એક જ કરવાનું છે. આપણે તો ગમે એ વસ્તુ કરી શકશું, પશુ પક્ષી માટે આપણે ફાફા મળતો છે. અને છેલ્લા હમણાં 5-10 દિવસમાં કેટલા પક્ષીઓ ઘાયલ થયા છે, ગરમી લાગી છે, તો બપોરના ગાળામાં આપણે બપોરના નીકળો તો વિચાર કરવો પડશે. પશુ પંખી માટે બે સાહેબ ઝાડ હોય, ઝાડનો જેમ બને નાશ થતો જાય છે. ઝાડનો નાશ થયો એટલે ખરેખર અત્યારે પશુ પક્ષી કઈ રહી કા શકે ના, મોટા મોટા કોમ્પ્લેક્સ બની ગયા છે. એટલે પક્ષીઓ માટે ખૂબ જ હેરાનગતિ છે. એટલે આપણે જેટલા બને એટલે આપણે માળા આવી જગ્યાએ મૂકીએ. અને ભાવનગરની અંદર વાત કરું કે આખા ભાવનગર આખા ગુજરાતની અંદર દરેક મેયર ને દરેક આપણા મુખ્યમંત્રીશ્રીને અમે પત્ર લખેલો છે કે જેટલા બગીચા હોય મહાનગર હશે ના ખરેખર પક્ષી માટેના કુંડા અને ચબૂતરો મેકે એવી મેં માગણી કરી છે. તો મને અપેક્ષા છે કે મુખ્યમંત્રી આ કામ કરશે.